વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું બાળકોના ફેવરિટ એવા મમરા નમકીના. જે બનાવશું જે સાતમ આઠમમાં કે ગમે ત્યાં તમે ફરવા જાઓ ત્યાં આ ખાવાની ખૂબ મજા આવે છે. આજે આપણે મમરા નમકીન બનાવશું, તો એના માટે એક બાઉલ ભરીને આપણે મમરા એકદમ સરસ ક્રિસ્પી છે એવા મમરા લઈ લીધા છે. અને અહીંયા માંડવીના બી લીધા છે, સૂકા લીમડાના પાન લીધા છે અને દોડેલી ખાંડ છે. બાકી મસાલાની અંદરથી મસાલાની જરૂર પડે એ મસાલાનો ઉપયોગ કરશું, મીઠું અને તેલ. તો ચાલો આપણે નમકીન મમરા બનાવવાની શરૂઆત કરશું. તો અહીં આપણે 2 નાના ચમચા જેટલું તેલ મૂક્યું છે અને તેલને સરસ આપણે ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય પછી આપણે એની અંદર માંડવીના બી તરત શેકી લેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો માંડવીના બી ઉમેરી અને સરસ આપણે તેલની અંદર શેકી લેશું. આપણા માંડવીના દાણા એકદમ સરસ તળાઈ ગયા છે, અથવા તો તમે શેકાઈ ગયા પણ એમ પણ કહી શકો. એકદમ સરસ ફૂટવા લાગ્યા છે તો એક વાસણની અંદર આપણે પાછું કાઢી લેશું. તો હવે તેલની અંદર આપણે ગરમ જ છે આપણું તેલ, તો 1/2 થી 1/4 ચમચી જેટલી રાઈ ઉમેરશું. રાઈને સરસ આપણે ફૂટવા દેશું. સેમ એ જ રીતે 1/2 થી 1/4 ચમચી આપણે જીરું ઉમેરશું. અડધી ચમચી જેટલી હળદર આપણે ઉમેરી દેશું. હિંગ ઉમેરી દેશું. અહીંયા આપણે મમરા ઉમેરી દેશું. મમ્મી લીમડાના પાન લેતા ભૂલી ગઈ. ભૂલાઈ ગયું? હા ભૂલાઈ ગયું, કાંઈ વાંધો નહીં, તો આમાં દેખાય જ છે. હવે આપણે બધા મસાલા કરીશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આમાં. ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું, એ પણ સરસ આપણે મિક્સ કરી દેશું. થોડા આપણે ખાંડ પણ ઉમેરી દેશું એટલે સરસ મમરા સાથે મિક્સ થઈ જાય. ગેસ આપણે એકદમ ધીમો કરી નાખ્યો છે. આપણે માંડવીના બી જે તળીને લીધેલા એ અહીંયા ઉમેરી દેશું એટલે માંડવીના બીની અંદર પણ મસાલો બધો સરસ મિક્સ થઈ જાય. અહીંયા આપણું મમરાનું નમકીન તૈયાર થઈ ગયું છે. મમરા નડશો તો એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો ગેસ આપણે બંધ કરી દેશું. અહીંયા બાળકોના ફેવરિટ એવા મમરા નમકીન તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. આવજો.